नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 मा गणित विषय मा त्रिज्य प्रकरण छे संख्या साथे रमत। एमा स्वाध्याय 3.1 ना दाखला तमे गणिया हशे। तमे अवयव विषय जाणो छो। आजे आपणे अविभाज्य संख्या अने विभाज्य संख्या विषय शीखीशुं। अवयव मेळवणी रीत आपणने खबर छे, संख्याना अवयव आपणने कई रीते लखी शकाय ए खबर छे। हवे एकना अवयव आपणने कया कया मळशे, तो एकना अवयव एक मळे छे, बीजा कोई अवयव मळता नथी, एटले अवयवनी संख्या पण आपणने एक ज मळशे। बे आ बीजी संख्या छे, बे छे। हवे एना अवयव एक मळशे अने संख्या पोते, एटले एक अने बे, एना बे अवयव मळशे, एटले अवयवनी संख्या आपणने बे मळशे। त्रण, त्रण ना अवयव कया कया मळशे, तो एक अने त्रण, त्रण ना आपणने बे अवयव मळशे, एटले एना अवयवनी संख्या पण आपणने मळशे बे। चार ना अवयव जोईए तो एक बे अने चार, एटले चार ना त्रण अवयव छे, एक वडे भागी शकाय, बे वडे भागी शकाय अने चार वडे भागी शकाय, एटले एना अवयवनी संख्या आपणने मळशे त्रण। पांच ना अवयव मेळवीए तो एक अने पांच, एना फक्त बे अवयव मळशे, एटले अवयवनी संख्या बे। छ ना अवयव मेळवीए तो एक बे त्रण अने छ, एना आपणने चार अवयव मळशे, एटले अवयवनी संख्या चार थशे। सात ना अवयव मेळवीए तो एक अने सात, एना फक्त बे अवयव मळशे, એટલે અવયવની સંખ્યા બે। આઠ ના અવયવ મેળવે તો એક બે ચાર અને આઠ, એના આપણને ચાર અવયવ મળશે, એટલે અવયવની સંખ્યા ચાર। નવ ના અવયવ મેળવે તો એક ત્રણ અને નવ, એના આપણને ત્રણ અવયવ મળશે, એટલે અવયવની સંખ્યા ત્રણ થશે। દસ ના અવયવ મેળવીએ તો એક બે પાંચ અને દસ, એના આપણને ચાર અવયવ મળશે, એટલે અવયવની સંખ્યા ચાર। અગિયાર ના અવયવ મેળવે તો એક અને અગિયાર, એના આપણને ફક્ત બે અવયવ મળશે, બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે નહીં, એટલે અવયવની સંખ્યા આપણને બે મળશે। બાર, તો બાર ના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર, એના અવયવની સંખ્યા આપણને એક બે ત્રણ ચાર પાંચ છ જેટલા અવયવો મળશે, તો અવયવની સંખ્યા મળશે છ। હવે આ સારણી ઉપરથી આપણે સમજી શકીએ કે કેટલીક સંખ્યાઓ એવી છે કે જેના બે અવયવ મળે છે, અને કેટલીક સંખ્યાઓ એવી છે કે જેના બે કરતા વધારે અવયવ મળે છે। એક એક વિશિષ્ટ સંખ્યા છે જે વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, એનો અવયવ પણ ફક્ત એક મળે છે। એટલે એક અને માત્ર એક જ સંખ્યા એવી છે કે જેનો અવયવ ફક્ત એક મળે છે, બાકી દરેક સંખ્યાના અવયવ આપણને એક અને સંખ્યા પોતે આમ બે અવયવો તો મળે જ છે। તો આ સારણી ઉપરથી આપણે સમજી શકીએ કે જે સંખ્યાઓના અવયવ બે કરતા વધારે છે, તે દરેક સંખ્યા કોઈ ને કોઈ બીજી સંખ્યા વડે વિભાજ્ય છે, એટલે કે બે કરતા વધારે અવયવો મળે તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય છે। અને જે સંખ્યાના ફક્ત બે અવયવ છે, જેના સંખ્યા પોતે અને એક એવા બે જ અવયવ છે, તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। આ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને સરળ પદ્ધતિથી શોધવા માટે ગ્રીક ગણિત શાસ્ત્રી ઇરેટોસ્થેનીસે ઈસવીસન ત્રીજી સદી પૂર્વે એક સરળ પદ્ધતિ આપી હતી, એ ઇરેટોસ્થેનીસ ચારણી સ્વરૂપે એને ઓળખવામાં આવે છે। તો એ પદ્ધતિને આપણે સમજીએ, જેમાં એક થી સો સુધીની સંખ્યાઓમાં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને કઈ રીતે શોધી શકાય। ઇરેટોસ્થેનીસ નામના ગ્રીક ગણિત શાસ્ત્રીની ચારણી સમજીએ, તો અહીંયા એક છે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એટલે એના ઉપર આપણે ચોકડી કરીએ। એના પછીની સંખ્યા આવે છે બે, બે ને આપણે રાઉન્ડ કરીએ। હવે બે ના અવયવી જે છે, તે દરેક અવયવીને તો બે વડે ભાગી શકાય છે, એટલે કે તે બધા વિભાજ્ય સંખ્યામાં આવશે। તો બે ના અવયવી છે તેના ઉપર ચોકડી કરીશું, અને ચાર ઉપર ચોકડી, ચાર ને છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ, અઢાર, વીસ, બાવીસ, ચોવીસ, છવ્વીસ, અઠાવીસ, ત્રીસ, બત્રીસ, ચોત્રીસ, છત્રીસ, આડત્રીસ, ચાલીસ, બેતાલીસ, ચુમ્માલીસ, છેતાલીસ, અડતાલીસ, પચાસ, બાવન, ચોપન, છપ્પન, અઠાવન, સાઠ, બાસઠ, ચોસઠ, છાસઠ, અડસઠ, સિત્તેર, બોતેર, ચુમ્મોતેર, છોતેર, ઇથોતેર, એસી, બ્યાસી, ચોર્યાસી, છ્યાસી, અઠ્યાસી, નેવું, બાણું, ચોરાણું, છન્નું, અઠાણું અને સો। તો આ રીતે બે ના દરેક અવયવી ઉપર આપણે ચોકડી કરીએ। હવે બાકીની સંખ્યા છે ત્રણ, તો ત્રણ ઉપર રાઉન્ડ કરીએ, ત્રણ ના અવયવી ઉપર આપણે ચોકડી કરીશું,
कारण के त्रण अवयवी ने तो त्रण वडे भागी शकाय दरेक संख्या विभाज्य बनशे एटले विभाज्य संख्या पर चौकड़ी करिए तो त्रण ना अवयवी छ नौ बार पंदर अठार एकवीस चौबीस सत्तावीस त्रीस तैत्रीस छत्रीस ओगणचालीस बेतालीस पिस्तालीस अड़तालीस एकावन चौपन सत्तावन साठ तेसठ छसठ ओगणसित्तेर बोतेर पंचोतेर इठोतेर एक्यासी चौरियासी सत्यासी नेव ताणु छन्नु नवाणु एटले त्रण ना अवयवी थई गया। हवे पांच ना अवयवी मेळवीए तो पांच नी उपर राउंड करिए पांच ना अवयवी थशे दस पंदर वीस पच्चीस त्रीस पांत्रीस चालीस पिस्तालीस पचास पंचावन साठ पांसठ सित्तेर पंचोतेर एसी पंचासी नेव पंचाणु ने सौ। हवे बाकी नी संख्या छे सात एटले के सात ना अवयवी मेळवीए तो सात ने राउंड करीशुं सात ना अवयवी थशे चौद एकवीस अठावीस पांत्रीस बेतालीस ओगणपचास तेसठ सित्तेर सित्तोतेर चौरियासी एकाणु अठाणु तो सात ना अवयवी पण थई गया। हवे आगळनी संख्या छे अग्यार अग्यार उपर राउंड करीए तो अग्यार ना अवयवी मेळवीए अग्यार ना अवयवी बावीस तैत्रीस चुम्मालीस पंचावन छसठ सित्तोतेर अठासी नवाणु। हवे संख्या आवे छे तेर तेर उपर राउंड करीए तो तेर ना अवयवी तेर दू छवीस तेतालीस ओगणचालीस तेर चौक बावन तेर पंच पांसठ तेर छठोतेर तेर सत्ता एकाणु એટલે તેર ના અવયવી પણ થઈ ગયા। હવે સત્તર ના અવયવી મળે તો સત્તર ઉપર રાઉન્ડ કરીએ સત્તર દો ચોત્રીસ સત્તરતાલીસ એકાવન સત્તર ઓગણસાઠ સત્તર પંચાય પંચ્યાસી તો સત્તર ના પણ થઈ ગયા। હવે ઓગણીસ ના મેળવીએ તો ઓગણીસ ઉપર રાઉન્ડ કરીશું ઓગણીસ ના અવયવી ઓગણીસ ટુ આડત્રીસ ઓગણીસ તાલીસ સત્તાવન ઓગણીસ ચોક છોતેર ઓગણીસ પંચા પંચાણુ। હવે આગળની સંખ્યા છે ત્રેવીસ ત્રેવીસ ઉપર રાઉન્ડ કરીએ તો ત્રેવીસ દો છેતાલીસ तेवीस ताली ओगण सित्तेर तेवीस चौ बाणु आवशे एटले तेवीस ना पण अवयव थई गया। हवे आवशे ओगणतीस ओगणतीस ना अवयवी मेळवीए तो ओगणतीस दो अठावन ओगणतीस ताली सत्यासी एटले ओगणतीस ना पण अवयवी मळी गया। हवे आगळनी संख्या छे एकत्रीस एकत्रीस दो बासठ एकत्रीस ताली ताणु એટલે એકત્રીસ ના પણ અવયવી થઈ ગયા। હવે આવશે સાડત્રીસ સાડત્રીસ ના અવયવી મેળવીએ તો સાડત્રીસ દો ચુમ્મોતેર એટલે સાડત્રીસ ના અવયવી મળી ગયા। હવે આગળ આવશે એકતાલીસ એકતાલીસ દો બ્યાસી એટલે એકતાલીસ ના પણ થઈ ગયા તેતાલીસ તેતાલીસ દો છ્યાસી એ પણ થઈ ગયો। આગળ છે સુડતાલીસ સુડતાલીસ દો ચોરાણું। હવે આગળની સંખ્યા છે ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણસી ત્યાસી નેવ્યાસી અને સત્તાણું તો જે સંખ્યાઓ ઉપર વર્તુળનું નિશાન કરવામાં આવ્યું છે એ દરેક સંખ્યાઓ અવિભાજ્ય છે। જેના ઉપર ચોકડી કરવામાં આવી છે એ દરેક સંખ્યાઓ એક સિવાયની એક સિવાયની દરેક સંખ્યા ચોકડીવાળી સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે। તો આ થઈ ઇરેટોસ્ટેનિસ નામના ગ્રીક ગણિતશાસ્ત્રીએ આપેલી ચારણી છે। તો એના આધારે આપણે સંખ્યાઓ એકથી સોમાં આવતી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને સમજી શકીએ છીએ। હવે આપણે એકી અને બેકી સંખ્યા વિશે સમજીએ। મિત્રો તમે જોયું કે બે
चार छ आठ दस बार चौद सोल अठार आवी बधी संख्याओ ए बेना अवयवी छे। बेना दरेक अवयवी ए विभाज्य संख्या छे। एना सिवाय नी संख्या जोईए तो एक त्रण पांच सात नौ अग्यार तेर पंदर आ बधी संख्याओ एकी संख्याओ छे। अने आ संख्याओ ने बेकी संख्याओ कहेवाय छे। एटले के बेना अवयवी छे एने बेकी संख्या कहेवाय छे। अने एना सिवाय नी संख्या छे एक त्रण पांच सात नौ अग्यार तेर पंदर सत्तर ओगणीस આવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવામાં આવે છે। મિત્રો બે એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે। એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। તો બેકી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ તો બે મળશે। અવિભાજ્ય સંખ્યામાં પણ સૌથી નાની સંખ્યા આપણને બે મળશે કારણ કે બે એ અવિભાજ્ય સંખ્યા છે। એકી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા આપણને એક મળશે। આ બધી સંખ્યાઓ બે ચાર છ આઠ દસ એને બેકી સંખ્યા કહેવાય એ તો આપણને ખબર છે। પરંતુ કોઈક મોટી સંખ્યા હોય ત્રણ અંકની સંખ્યા ચાર અંકની સંખ્યા પાંચ અંકની છ અંકની આવી મોટી સંખ્યાઓમાં એકી છે કે બેકી છે કઈ રીતે ખબર પડશે? તો એકમના અંકમાં શૂન્ય બે ચાર છ આઠ મળે। જે સંખ્યામાં એકમમાં શૂન્ય બે ચાર છ કે આઠ હોય તો તેવી સંખ્યાઓને બે વડે ભાગી શકાય। એટલે કે આવી દરેક સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે। એટલે સંખ્યાનો એકમનો અંક જો બેકી અંક હોય તો તેને આપણે બેકી સંખ્યા કહીએ છીએ। અને જો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો તેવી સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીએ છીએ। તો આમ બે એ સૌથી નાની બેકી અને અવિભાજ્ય સંખ્યા છે। બે સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓ એ એકી છે। આના સિવાય તમે એ પણ સમજી શકો છો કે બે એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને બેકી સંખ્યા મળે છે, બે બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો તે પણ આપણને બેકી સંખ્યા મળે છે। તો આજે આપણે વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને એકી અને બેકી સંખ્યા શીખ્યા। તો એના આધારે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના દાખલા તમારે નોટબુકમાં ગણવાના છે।